बात करिए महत्वपूर्ण समाचार सामे वर्या छे। सूरत तरफ थी सूरतना कड़ोदरा जीआईडीसी में आग लागवानो मामलो सामे आव्यो छे। फायर सेफ्टी ना भावे आग लाग्या होवानी आशंका सेवामां आवी रही छे। फायर सेफ्टी ना वाहनोनी तपास हाल थई रही छे। फायर विभागना रिपोर्ट बाद सत्तावार जानकारी आपवामां आवशे। उल्लेखनीय छे के आ आगनी घटनामां अत्यार सुधीमां बे लोकोना मौत निपजी चुक्या छे, ज्यारे 125 थी वधु लोकोने बचावी लेवामां आव्या छे। लगभग 30 थी 40 लोको दाज्या होवानुं पण सामे आव्युं छे, जेमने सूरत अस्मिमेर होस्पिटल खाते दाखल करवामां आव्या छे। कड़ोदरा जीआईडीसीमां आग लागवानी घटना सवारना 4:30 वाग्यानी आसपास आग लागवानो बनाव सामे आव्यो हतो। तो बीजी तरफ फायर सेफ्टी कोईपण प्रकारनी आ बिल्डिंगमां न होवाना कारणे आगे वधु विकराळ स्वरूप धारण करी लीधुं हतुं। तो फायर विभाग द्वारा जे कामगीरी करवामां आवी छे तेने जोता 125 થી વધુ લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે। હાઇડ્રોલિક સીડી મૂકી અને ફાયર વિભાગ દ્વારા 125 થી પણ વધુ લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે। तो बीजी तरफ समग्र घटना की जो बात करिए तो लगभग 4:30 की आसपास आगनो बनाव सामे आव्यो हतो। त्यारबाद फायर विभाग ने जाण थता ज सवारना 5 वागे फायर विभाग घटना स्थले पहोंच्यु हतु अने आग पर काबू मेळवाना प्रयासो हाथ धर्या हता। बात करिए आ अंगे ज माहिती माटे संजय महंत आपणी साथे सीधा सूरत थी जोड़ी गया छे। संजय, जी रीते जीआईडीसी में आगनो बनाव सामे आव्यो छे, हालनी शुं परिस्थिति छे? आग पर काबू मेळवी लेवायो छे के केम? संजय सूरतना कड़ोदरा जीआईडीसी में वहली सवारे आगनी घटना बनी हती। दृश्य हूँ आपने बताई रह्यो छुं कि कड़ोदरा विस्तार में आवेला विवा पेकेजिंग नामनी जे फेक्टरी छे तेमां आग लागी हती। आग लागता खूब ज विकराळ स्वरूप आगे धारण कर्यो हतो। अहीं 145 करता वधु कारीगरो काम करी रह्या हता अने तेओ अंदर फसाया हता। फायर ब्रिगेड जो कि तेओने रेस्क्यू करवानी कामगीरी तो शुरू करी हती, परंतु एक बिहामणा दृश्य हूँ अहीं आपने बतावा मांगीश के अहीं जे पतरा आप शेड जे तूटेलो जोई रह्या छो, आ शेडनी ऊपर जे ऊपर फसाया त्रीजा चौथा माळे लोको फसाया हता तेओ उतरवानी कोशिश करी रह्या हता। 20 जेटला लोकोए अहींथी पतराना शेड ऊपर जम्प कर्यो हतो अने जम्प करता शेडनी जे हालत थई छे ए आप जोई शको छो। અહીં પાઇપ જે છે એ પકડીને ત્રીજા ચોથા માળેથી નીચે ઉતરવાની કોશિશ કરી રહેલા લોકોમાં એક વ્યક્તિ નીચે પટકાયો હતો અને તેનું મૃત્યુ થયું છે। તો આગમાં ગુંગળામણના કારણે અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। અહીં દ્રશ્યમાં આપને હું બતાવી રહ્યો છું પતરાનો શેડ છે, ઉપર જે ત્રીજો ચોથો માળ છે ત્યાં ફસાયા હતા લોકો, 50 કરતા વધુ લોકો ફસાયા હતા અને તમામ લોકોએ નીચે ઉતરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ નીચે ઉતરવા ઉતરી નહોતા શક્યા। 20 જેટલા લોકોએ જમ્પ કરી અને તમામ લોકો ઇન્જર્ડ થયા છે અને તેઓને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આગની જે ઘટના છે એ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, કારણ કે અહીં જે પ્લાસ્ટિકનું જે મટીરિયલ છે એ મટીરિયલ મૂકવામાં આવ્યું હતું અને આ મટીરિયલના લીધે આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની કામગીરી તેમણે શરૂ કરી હતી અને જે લોકો ફસાયા હતા તેઓને બહાર કાઢવાની કામગીરી સુરત મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની જે ક્રેન છે તેમણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તેનાથી કરવામાં આવી હતી અને સમયસર પહોંચી ગયા હતા। સમયસર આવી જતા આ જે લોકો છે તેઓને બચાવી શક્યા હતા। તક્ષશિલા અગ્નિકાંડ જે સુરતમાં સર્જાયું હતું તેનું અહીં પુનરાવર્તન થતું ફાયર બ્રિગેડે જ અટકાવ્યું છે, એટલે કહી શકાય કે લોકોની જે જાનહાનિ છે એ વધુમાં વધુ ન થાય એ પ્રકારની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે। હજી પણ આગને લીધે સ્મોક આવી રહ્યું છે। બેઝમેન્ટનો જે વિસ્તાર છે એ વિસ્તાર હું આપને બતાવી રહ્યો છું કે અહીં બેઝમેન્ટમાંથી હજી પણ સ્મોક નીકળી રહ્યો છે, એટલે નીચે આગ ખૂબ જ વિકરાળ હતી અને આ આગને બુઝાવવાની કામગીરી તો ફાયર બ્રિગેડે પૂર્ણ કરી છે, પરંતુ સ્મોક હત્યા બાદ બેઝમેન્ટમાં કોઈ હજી પણ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં બતાવી દઉં કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર લોકોને બહાર કાઢવા માટે જે ગ્રીલ છે એ ગ્રીલ ફાયર વિભાગ દ્વારા તોડી નાખવામાં આવી હતી। લોકો ફસાયા હતા, 145 લોકો કામ કરી રહ્યા હતા અને તમામ લોકોનું રેસ્ક્યુ થયું છે, બે વ્યક્તિનો જીવ ગયો છે। ત્યારે દ્રશ્યો જોઈને જ
ख्याल आवे के कितनी झड़प थी रेस्क्यू कामगिरी करवामां आवी हशे, कारण के तमाम वस्तु तोड़ीने अहींथी लोकोने बहार काढवामां आव्या हता। जे फेक्टरीमां आग लागी तेनी पाछळना जे दृश्य छे ए दृश्य हुं आपने बताई रह्यो छुं। बेजमेंटनी अंदर हजी पण स्मोक छे अने आ स्मोक हजी पण फैलाई रह्यो छे, त्यारे फायर विभाग द्वारा बेजमेंटमां तपास करवामां आवी रही छे अने आ तपास दरमियान अहीं हजी કોઈ કેઝ્યુઅલિટી હજી સામે નથી આવી। બેઝમેન્ટના દ્રશ્યો હું આપને એકવાર ફરી બતાવી દઉં કે આ બેઝમેન્ટમાંથી સ્મોક બહાર કાઢવા માટે આ જે દિવાલ છે એ તોડી નાખવામાં આવી છે, અને બેઝમેન્ટની અંદર પ્લાસ્ટિકના જે સામાન જે મૂક્યો હતો તે આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે, અને એટલા માટે સ્મોક વધુ સામે આવી રહ્યો છે। ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તમામ વસ્તુ તોડીને અહીં આ કામગીરી કરવામાં આવી હતી। તો બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા સ્મોક બહાર વહેલો નીકળી જાય એ રીતે અહીં આ દિવાલો તોડીને સ્મોક બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। પરંતુ ઉલ્લેખનીય બાબત ફરી એકવાર સામે આવી રહી છે કે ફાયર સેફ્ટીના કોઈ જ સાધનો અહીં ઉપલબ્ધ નહોતા। મામલતદાર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે 145 કરતાં વધુ લોકો અહીં કામ કરતા હોય છે ત્યારે ફાયર સેફ્ટીના સાધનોના અભાવે મોટી દુર્ઘટના અહીં થઈ હતી। જોકે ફાયર બ્રિગેડ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ જો ફાયર બ્રિગેડ સમયસર ના પહોંચ્યું હોત તો તક્ષશિલા અગ્નિકાંડ કરતાં પણ મોટો અગ્નિકાંડ અહીં સર્જાયો હોત, કારણ કે જે ફેક્ટરી છે તેમાં ફાયર સેફ્ટી નથી। હવે પ્રશાસન કયા પ્રકારની કામગીરી કરે છે, કયા પ્રકારના પગલાં લે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું। ચોક્કસ સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો, જેમાં આ બિલ્ડિંગમાં લગભગ 145થી પણ વધુ કામદારો ત્યાં બિલ્ડિંગમાં ઉપસ્થિત હતા, અને સવારમાં વહેલી સવારે લગભગ 4:30 આસપાસ આગનો બનાવ સામે આવ્યો। તે સમયે તમામ કામદારો સૂઈ રહ્યા હતા, તેવામાં આ આગની ઘટના બની હતી। એટલે કહી શકાય કે ક્યાંકને ક્યાંક ફાયર સેફ્ટી વિભાગની જે સમય સૂચકતા છે તેને જોતા આ તમામ જે મૃત્યુઆંક છે તે ઓછો સામે આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક તક્ષશિલા અગ્નિકાંડ કરતા પણ વધુ મોટો અગ્નિકાંડ આજે સર્જાતા બચાવી લેવામાં આવ્યો છે।